સુરત શહેરના સુરત ઉમરા પોલીસે અને ક્રાઇમ બ્રાન્ચે માહિતીના આધારે સ્પાની આડમાં ચાલતા કુટણખાના પર દરોડા પાડીને વિદેશી યુવતીઓને મુક્ત કરાવી સુરત શહેરના પોષ વિસ્તારમાં મોટા પ્રમાણમાં સ્પા ચાલી રહ્યા હોવાની ચર્ચા ઉઠી રહી છે ત્યારે ખાસ કરીને સુરત મિશિંગ સેલને આ બાબતે સૂચનાઓ આપવામાં આવી હતી છતાં કોઈ કામગીરી કરવામાં આવતી નથી ઉમરા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે વેસુ વીઆઈપી રોડ રઘુવીર બિઝનેસ પાર્કમાં પહેલા માળે થાયા નામની શોપમાં સ્પાની આડમાં ધમધમી રહેલા કૂંટણખાના પર રેડ પાડવામાં આવી રેડ દરમિયાન પોલીસે સ્પાના માલિક ભાવેશની અનિલ મસાજના નામે વિદેશી અને ભારતીય મહિલાઓને રાખીને સ્પા તેમજ મસાજના નામે રૂપિયા લઈને શરીર સુખ માણવાની સવલતો પૂરી પાડવામાં આવે છે આ વિદેશી મહિલાઓને સંચાલકો કોઈ દૂર ફ્લેટ કે ઘર રાખીને રાખતા હોય છે જેનાથી કોઈ ખાસ કરીને ખ્યાલ આવે નહીં આ પ્રકારની બાતમી મળતા રેડ પાડવામાં આવી આ બાબતે પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે સ્પાની આડમાં ચાલતા કુટણખાના પર દરોડા પાડીને સ્પાના સંચાલક જીરાપત નેબલંક મેનેજર મુકેશ કુમાર વિજયકુમાર પટેલ તેમજ ગ્રાહક ચેતન પટેલ વિમલ શાહ પૂરણશ્રી રાજપુરોહિત હરેશ કુકડિયા અમિત પટેલને પકડી પાડવામાં આવ્યા છે સાથે જ સ્પાના માલિક ભાવેશ અને અનિલને વોન્ટેડ જાહેર કરી રોકડા રૂપિયા દસ હજાર છસો કુલ નવ નંગ મોબાઈલ એમ પંચાવન હજાર સોનો મુદ્દામાલ કબજે કર્યો છે અને પકડાયેલા સ્પાના માલિક સંચાલક મેનેજર અને ગ્રાહક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પોલીસે હાથ ધરી રાહુલ મકવાણા જીટીવી ન્યૂઝ સુરત